नमस्कार बाळ दोस्तों, ऑनलाइन एज्युकेशन बाय दवे सरनी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। आजना वीडियो में आप ब्रिज कोर्स ज्ञान सेतु की जे तमने स्कूल तरफ थी पुस्तिका मळेली है तेमा स्टैंडर्ड 7 એટલે કે ધોરણ 7 નું કદમ 12 મુ ગુજરાતી માં શીખવાના છે। તો ચાલો આપણે કદમ 12 જોઈએ। તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના ચિત્ર વિશે 5-6 વાક્ય લખો। તો જુઓ આપણને એક સરસ મજાનું ચિત્ર અહીંયા આપેલું છે, તેના વિશે આપણે 5-6 વાક્ય લખવાના છે। તો આ ચિત્ર આપણા પ્રસિદ્ધ મહાકાવ્ય રામાયણનું છે। આ ચિત્રમાં માતા સીતા અને લવકુશ એક ઝાડની નીચે બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। માતા સીતા લવ અને કુશને ધનુર્વિદ્યા શીખવી રહ્યા છે। લવકુશ ધનુર્વિદ્યામાં ખૂબ જ નિપુણ હતા। બાળપણમાં તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બાંધ્યો હતો અને શ્રીરામની સેના સાથે યુદ્ધ પણ કર્યું હતું। આવા બહાદુર હતા બંને બાળકો। ચાલો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજો, કાવ્યમાં પાત્રોના મુખે બોલાયેલ સંવાદો પદ્ય રૂપે છે। નીચેના પાત્રો દ્વારા બોલાયેલ કોઈ પણ એક સંવાદને ગદ્ય રૂપે લખો। તો રાવણ પોતાની શક્તિનું અભિમાન બતાવતા કહે છે કે હું એટલો શક્તિશાળી છું કે મેં કૈલાસ જેવા પર્વતને પણ હલાવ્યો છે। આત્રો માત્ર ધનુષ છે, મેં દેવતાઓને પણ બંદીવાન બનાવ્યા છે। જો હું ધારું તો પૃથ્વીને ઊંધી કરી નાખું અને બ્રહ્માંડને પણ ગોળ ગોળ ચકડોળની જેમ ફેરવી નાખું। તમારે આ નાના અક્ષરે લખવાનું છે જેથી કરીને સમાઈ જાય। જનક, તો જનક રાજા સભાજનોને ત્રંબક નામનું ધનુષ બતાવીને કહે છે કે જે આ ધનુષની ચાપ ચડાવશે તેની સાથે હું સીતાના લગ્ન કરાવીશ। ત્યારબાદ સીતાનું પાત્ર છે, તો રાવણ ધનુષ ઉપાડવા આવે છે ત્યારે સીતા શિવ ઉમિયાને પ્રાર્થના કરતા કહે છે કે હે શિવજી, તમે તો બધાના સંકટ હરો છો, તો આજે તમે મારી લાજ રાખજો, રાવણથી આ ધનુષ જરા પણ હલે નહીં તેવી પ્રાર્થના કરે છે। ચાલો પ્રશ્ન ત્રીજો, પ્રશ્નના ઉત્તર લખો। એનો પ્રશ્ન પહેલો છે, જનક રાજાએ સીતાના સ્વયંવર માટે શી શરત મૂકી, શા માટે? તો સ્વયંવર માટે શરત મૂકી હતી કે જે આ ધનુષ ઉપાડીને તેની ચાપ ચડાવશે તેની સાથે સીતાના લગ્ન થશે। આવી શરત સીતાને સારો વર મળે તે માટે મૂકી હતી। વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવતો હોય તો તેને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને બ્રિજ કોર્સના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ધોરણ 7ના તમામ વિષયના વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, તો પ્લેલિસ્ટમાંથી પણ તમે એ જોઈ શકો છો, અથવા તો મેં આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધાની લિંક મૂકેલ છે। ચાલો પ્રશ્ન બીજો, ધનુષ ઉઠાવી શકવા બાબતે રાવણને શો વિશ્વાસ હતો? તો જવાબમાં, ધનુષ બાબતે રાવણને વિશ્વાસ હતો કે પોતે મેરુ અને મંદ્રાચલ પર્વતને દડાની જેમ ફેંકી શકે છે, પૃથ્વીને નિરાધાર કરી શકે છે, તો આ ધનુષ તો શું કહેવાય? ચાલો પ્રશ્ન ત્રીજો, રાવણ શા માટે ધનુષ ઉઠાવી ન શક્યો? સીતા માતાએ શિવ ઉમિયાને પ્રાર્થના કરી કે રાવણથી ધનુષ ન ઉપડે, એટલા માટે ધનુષનો ભાર વધી જાય છે અને તેથી રાવણ ધનુષ ઉઠાવી ન શક્યો। પ્રશ્ન ચોથો, ધનુષ ઉપાડતા રાવણને શી મુશ્કેલ પડી? ધનુષ ઉપાડતા રાવણના હાથમાંથી ધનુષ લથડે છે અને રાવણ નીચે પડી જાય છે અને રાવણની ઉપર ધનુષ પડે છે, રાવણ ધનુષ્યની નીચે દબાઈ જાય છે। ચાલો પ્રશ્ન ચોથો, એમાં આપણને કહે છે કે રામાયણનો કોઈ પણ પ્રસંગ લખો। તો આપણે અહીંયા એક સરસ મજાનો પ્રસંગ તમને લખીને આપેલો છે કે રામાયણના તો ઘણા બધા પ્રસંગ જાણીતા છે, આજે અહીં આપણે એક પ્રસંગ વિશે વાત કરીએ। તો જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે મેઘનાદના બાણથી લક્ષ્મણજીને મૂર્છા આવી જાય છે, ત્યારે બધા પ્રયત્નો કરવા છતાં પણ લક્ષ્મણજી ઊભા થતા નથી। એવા સમયે કોઈ કહે છે કે લંકામાંથી વેદને બોલાવો, તે આનો ઉપાય જાણતા હશે। ત્યારે
વેદને બોલાવવામાં આવે છે અને તે કહે છે કે જો સવાર સુધીમાં સંજીવની બુટી લાવી આપવામાં આવે અને તે જો લક્ષ્મણજીને પીવડાવવામાં આવે તો લક્ષ્મણજી બચી શકે। આવા સમયે બધા લોકો વિચાર કરે છે કે સંજીવની લેવા માટે કોણ જાય, ત્યારે હનુમાનજી આ કામ ઉપાડી અને સંજીવની બુટી લેવા માટે જાય છે। હિમાલય પર્વત માળા પરથી સંજીવની બુટી લેવા માટે હનુમાનજી જાય છે, પણ તે સંજીવની બુટીને ઓળખી શકતા નથી, તેથી આખે આખો પર્વત ઉપાડી લાવે છે અને વૈદજી તેમાંથી સંજીવની બુટી લઈ અને લક્ષ્મણને પીવડાવે છે અને લક્ષ્મણજીને ફરીથી સજીવન કરે છે। આમ આવા મુશ્કેલીના સમયમાં હનુમાનજીને પ્રભુનું કાર્ય કર્યું હતું। બરાબર, આ રીતે તમારે આખો પ્રસંગ છે એ લખવાનો છે। જો તમે એ પ્રસંગ ઝડપથી ન લખી શકતા હોય તો તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો। પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ શબ્દોની જોડી બનાવો। ધરા, બંદીવાન એવું બધું આપણને આપેલું છે, બરાબર? તો ધરા એટલે શું થાય? પૃથ્વી। તો બંદીવાન એટલે થાય કેદી। ત્યારબાદ ભૂષણ એટલે ઘરેણું, અભિમાન એટલે અહંકાર, મુશ્કેલ એટલે વિકટ અને સ્તુતિ એટલે પ્રાર્થના। ચાલો પ્રશ્ન 6, રામાયણના પાત્રો વિશે વધુ જાણો અને પાત્રોના નામ લખો। તો રાજા દશરથ, કૌશલ્યા, સુમિત્રા, મંથરા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાન, સુગ્રીવ, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત અને વિશ્વામિત્ર લવકુશ। આનાથી પણ વધારે નામ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। તમે તમારા દાદા દાદી અથવા તો મમ્મી પપ્પાને પણ રામાયણના પાત્ર વિશે અથવા તો રામાયણની સ્ટોરી વિશે પૂછી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને સાવ આસાનીથી બધા જ વિડીયોની લિંક મળી રહે। આપણે ટૂંક જ સમયમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો।